नमस्ते मित्रों, एक वक्त एक गाय जंगल में चरवा गई। अचानक तेने जोयू के एक वाघ खूब झड़प थी एनी तरफ आवी रह्यो छे। एटले तरत ज ए चेती गई, पाछी वड़ी अने नासवा लागी। पण एने भय लाग्यो कि गम्मे ते घड़िए वाघ एने पकड़ी लेशे अने मारी खाशे। भागता भागता गाय कोईक एवी सेफ जग्या शोधवा लागी ज्यां ते छुपाई सके अने वाघ त्यां ना पहोंचे एने ना मारे। अचानक तेने एक नानकड़ू तळाव देखायुं। एटले पोतानो जीव बचाववा माटे ए तरत ज ए तळावमां कूदी पड़ी। गायना शिकारनी लायमां एनी पाछळ पाछळ वाघ पण એ તળાવમાં કૂદી પડ્યો। પરંતુ બંનેના આશ્ચર્ય વચ્ચે એ તળાવ ઉપર ઉપરથી પાણીમાં હતું, પણ બાકી અંદર ખૂબ જ કાદવથી ભરેલું હતું અને છીછરું હતું। ગાય અને વાઘ બંને એકબીજાથી થોડા દૂર પણ ગળા સુધી કાદવમાં ફસાઈ ગયા। એમના માથા પાણીથી ઉપર હતા, પણ તેઓ હાલી નહોતા શકતા, કાદવમાં ફસાયેલા હતા। વાઘ ત્રાળ પાડી પાડીને ગાયને ડરાવી રહ્યો હતો, પણ કાદવમાં હાલી ના શકતા એ કંઈ જ કરી શકતો નહોતો। ગાયે જ્યારે આ જોયું તો એને હસવું આવ્યું અને એણે વાઘને પૂછ્યું કે શું તારો કોઈ માલિક છે? વાઘે તુચ્છકારથી એને કહ્યું કે આ તું શું પૂછે છે? હું જંગલનો રાજા છું, મારો કોઈ માલિક ના હોય, હું જ આખા જંગલનો માલિક છું, પણ તું મને આવું કેમ પૂછે છે? એટલે ગાયે એને કહ્યું, તું ભલે જંગલનો રાજા છે, પણ આ કાદવમાં તારી બધી જ તાકાત નકામી છે। વાઘે છણકો કરતા કહ્યું, તો તું પણ કંઈ નહીં કરી શકે અને આ જ કાદવમાં તું પણ મરી જઈશ। ગાયે હસતા હસતા કહ્યું, ના, હું નહીં મરું। વાઘે કહ્યું, જો હું જંગલનો રાજા આ કાદવમાંથી બહાર નથી નીકળી શકતો, તો તું તો એક તુચ્છ પ્રાણી છે, તું કઈ રીતે આ કાદવમાંથી બહાર નીકળી શકીશ? ગાયે કહ્યું, હું જાતે નહીં નીકળી શકું, મને એક ખબર છે, પણ આ કાદવમાંથી નહીં નીકળીને જ્યારે હું સાંજે ઘરે નહીં પહોંચું, તો મારો માલિક મને શોધતો શોધતો અહીંયા આવશે અને મને બચાવશે। વાઘ શાંત થઈ ગયો અને ગાયને જોતો રહ્યો। સૂર્યાસ્ત થતાં ગાયને ઘરે પાછી ના આવેલી જોતા માલિક તેને શોધતો શોધતો જંગલમાં આવી ચડ્યો। તળાવ પાસે આવીને એણે આખી પરિસ્થિતિ જોઈ અને માલિક સમજી ગયો કે શું થયું હશે। એણે પોતાની ગાયને કાદવમાંથી સલામત રીતે દોરડા વડે બહાર કાઢી ગાય અને માલિક એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા અને વાઘની તરફ દયાથી જોઈ રહ્યા હતા। વાઘની પ્રકૃતિના લીધે માલિકે પોતે ચાહતો હોવા છતાં પણ એને મદદ ના કરી। મિત્રો, આ વાર્તામાં ગાય જે છે ને, તે સાંકેતિક રીતે આપણું સમર્પિત હૃદય છે એવું સમજાય। વાઘ જે છે ને, તે અહંકારિત આપણું મન છે। માલિક એટલે આપણો ગુરુ અને કાદવ છે તે આ દુનિયા છે, અને કાદવમાંથી બહાર નીકળવાની કોશિશ આપણે જે કરીએ એ આપણો દુનિયામાં કરાતો સંઘર્ષ છે। જીવનમાં એકલા અને સ્વતંત્ર બની કોઈના ઉપર નિર્ભર ના રહેવું
એ ભલે સારું હોય પણ એ એક મર્યાદા સુધી બરાબર છે. આપણા જીવનમાં એક ગુરુ, એક શિક્ષક કે એક માર્ગદર્શક તો હોવો જ જોઈએ, જે વખતો વખત આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદ કરે અને તેમાંથી આપણને બહાર કાઢે. મિત્રો, શું તમે કોઈકને તમારો ગુરુ માનો છો? શું એ ગુરુએ કે એ કોચ કહી શકાય તમે કે તમારા શિક્ષક કહી શકાય, એમણે કોઈક એવી પરિસ્થિતિ જ્યાં તમે પોતે કંઈ નહોતા કરી શકતા ત્યાં એમણે માર્ગદર્શન આપીને અથવા એમણે સહાય કરીને તમને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે? જો એવું હોય ને તો એ તમારો અનુભવ અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો, થોડું વિસ્તારથી લખો, જેથી એ જોઈને દરેકને સમજ પડે કે જીવનમાં સ્વતંત્ર ભલે હોઈએ પણ આપણી પાસે એક માર્ગદર્શક, એક સારો ગુરુ તો હોવો જ જોઈએ. હું છું નિલેશ કિમસરિયા, એનકે વિચાર શ્રેણીની ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝમાં હું આપનું ફરી એકવાર અભિવાદન કરું છું. જો આ ગાય અને વાઘ અને એના માલિકની વાર્તા તમને ગમી હોય ને તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરો, અને જો હજી સુધી તમે આ મારી મોટિવેશનલ વિડીયોની ગુજરાતી ચેનલ એનકે વિચાર શ્રેણીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ એને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા ગુજરાતીમાં માર્ગદર્શક વિડીયો તમને દર અઠવાડિયે મળતા રહે. આવતા અઠવાડિયે એક નવા મોટિવેશનલ વિચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ખૂબ ખૂબ આભાર.